આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે. અવનવી અને ચટપટી વાનગીઓનો રસથાળ સુરભીની સોડમ. હેલો સુરભીબેન, નમસ્કાર. શ્રોતા મિત્રો, કેમ છો? મજામાં બધા? એકદમ ફાઇન. સુરભીબેન, આપ કેમ છો? એકદમ મજામાં. સુરભીબેન, હમણાં આપણે ગયા બે એપિસોડમાં સરસ મજાનો આપે રાજભોગ મઠો શીખવ્યો અને ત્યારબાદ જન્માષ્ટમી સ્પેશિયલ એપિસોડમાં મલાઈ રોલ શીખવ્યા છે. તો ઘણા જ બધા લિસનર્સના એવા આપણને પ્રતિભાવ મળ્યા છે કે સુરભીબેને આ બંને જે મીઠાઈ શીખવી છે એ બહુ જ સરસ હતી, તેમણે પણ એમના ઘરે ટ્રાય કરી અને ઠાકોરજીને પણ ધરાવી છે. તો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર તેમણે વ્યક્ત કર્યો છે. ખરેખર જ્યારે પણ આવા મેસેજીસ આપણે આવે ને ત્યારે આપણે પોતાને આમ એમ થાય કે ના, ચલો આપણે કંઈક શીખવીએ છીએ તો એ લોકો ઘરે ટ્રાય કરે છે અને એમાંથી કંઈક નવું શીખે છે, એટલે એ આપણા માટે પણ બહુ પ્રાઉડની વાત થઈ જાય. જી, એકદમ સાચી વાત છે. હવે તો પર્યુષણ પર્વ આવી રહ્યું છે નજીક. સુરભીબેન, પર્યુષણની અંદર લીલોતરી નથી ખાતા હોતા, પછી ફ્રૂટ કે ડ્રાય ફ્રૂટ નથી લેતા હોતા. હા, સાચી વાત છે. તો પછી શું લઈ શકાય? એકચ્યુઅલી ભૂમિ, તને એવું છે ને, એવું બધાને પ્રશ્ન થતો હોય કે પર્યુષણમાં તમે ખાવ શું, એમ કે ફ્રૂટ ન ખાઓ, ડ્રાય ફ્રૂટ ન ખાઓ, કઈ શાકભાજી કે ગ્રીન વેજીટેબલ, એટલે કોઈ પણ જાતના ગ્રીન વેજીટેબલ નથી વાપરતા હોતા. અને આથી ઘણા લોકો તો એનાથી પણ એક સ્ટેપ આગળ હોય છે કે આખા કઠોળ પણ નથી વાપરતા હોતા. દાળનો ઉપયોગ કરે, પણ છોલે છે કે વટાણા છે કે ચણા છે કે એવા દાળનો પણ, આખા કઠોળનો પણ ઉપયોગ નથી કરતા હોતા. તો ત્યારે એવું થાય કે ભાઈ તમે શું ખાઓ. પણ સાચું કહું ને તો બહુ જ બધી વાનગીઓ છે. હું આ ફિલ્ડમાં આવી છું ત્યારથી મેં પર્યુષણ માટે લગભગ 70-80 રેસીપી મેં આપેલી છે. અરે વાહ. હા, એટલે આપણે એવું થાય કે જ્યારે આપણે કોઈ વસ્તુ આપણી બંધ થાય ને, એટલે આપણા પાસે એમ થાય કે હવે તો કઈ નથી. પણ જયારે તમે વિચારો ને તો જે મળે છે ને એનું લિસ્ટ ઘણું લાંબુ હોય છે. બહુ બધા ઓપ્શન મળી રહેતા હોય છે. સાચું. 8 દિવસ સુધી પર્યુષણ પર્વ ચાલતું હોય છે, તો કયા પ્રકારની રેસીપીઝ તમે કહેશો કે શું લઈ શકાય? શું લઈ શકાય એટલે મેં કીધું દાળ બધી લઈ શકાય, એટલે દાળ છે. પછી લોટનો ઉપયોગ કરીને ઘણા બધા શાક બનતા હોય છે, ઢોકળીનું શાક છે, પાપડનો ઉપયોગ કરીને વડી પાપડનું શાક છે, એવા બધા શાક બનતા હોય છે, એટલે વડીનો પણ ઉપયોગ કરી શકાય છે. ઇવન સુકવણીનો પણ ઉપયોગ થતો હોય છે. એટલે અત્યારનો પીરિયડ એવો છે કે હવે આ 1 અઠવાડિયું બાકી છે ને, તો ઘણા લોકો લીમડાની સુકવણી કરતા હોય છે. પછી જયારે શિયાળો હોય ને ત્યારે તડકો જે સરસ હોય ને કે ડ્રાય વાતાવરણ ત્યારે, તો ત્યારે ભીંડાની, ગવારની એવી બધી સુકવણી પણ થતી હોય છે અને એનો ઉપયોગ પર્યુષણમાં થતો હોય છે. હા, અને બીજું કે અત્યારના કેવું છે કે જો તમે થોડી પ્રિપરેશન કરીને રાખી હોય ને તો પર્યુષણમાં તમને બહુ જ ઈઝી પડે છે. કે પર્યુષણમાં આપણે દોડાદોડી બહુ જ થતી હોય, કે દેરાસર જતા હોઈએ, વ્યાખ્યાનમાં જતા હોઈએ, સાંજના પ્રતિક્રમણ માટે જતા હોઈએ, એટલે ઘરમાં અને કિચનમાં ટાઈમ બહુ જ ઓછો મળે. તો તમે થોડું પ્લાનિંગ કરીને જો ચાલો ને તો તમે સરસ બનાવી પણ શકશો, ઘરના બધાને સેટિસ્ફાઈ કરી શકશો અને સાથે સાથે તમે બધામાં ભાગ પણ લઈ શકશો. ઇવન નાચો જે બની શકે છે, પાઉંભાજી એ બની શકે છે, તો આવા બધી ઘણી બધી વાનગી બની શકે છે. અને આ આગળનું અઠવાડિયું છે કે જ્યારે તમે બધી પ્રિપરેશન કરતા હો, બધા ટાઈપના લોટ તૈયાર કરીને રાખી દો જેથી કરીને તમે ફટાફટ કંઈ બનાવી શકો. ઇડલી કે ઢોસાનો લોટ બનાવીને મૂકી દો, દહીંવડાનો પણ લોટ બની શકે છે. હું તો ઇન્સ્ટન્ટ દહીંવડા લોટમાંથી બનાવતી હોઉં છું, તો એ પણ ખૂબ જ ઝડપથી તૈયાર થતા હોય છે. પછી હાંડવા ઢોકળાનો તમે લોટ બનાવીને મૂકી દો, કે હાંડવા બનાવો હોય તો હાંડવામાં આપણે જનરલી દૂધી નાખતા હોઈએ, ત્યારે તો આપણે વેજીટેબલ નથી વાપરતા. તો તમે થોડા વધારે પ્રમાણમાં ભાત બપોરના કુક કરી લો અને પછી એ ભાત તમે હાંડવામાં એડ કરશો ને, એની જે ખીરું છે એમાં, તો દૂધી કરતા પણ વધારે સોફ્ટ હાંડવો તૈયાર થશે. જી જી. આવી રીતે તમે જો થોડી પ્રિપરેશન કરીને મૂકી દો તો તમારા માટે વાનગી બનાવવી પણ ઈઝી છે. નહીં તો ખીચડી ને કણકી ને એવી બધી વાનગી બનશે તો એ છોકરાઓને પણ નહીં મજા આવે કે ના, મને ભૂખ નથી, મારે કઈ ખાવું નથી. સાચી વાત છે. એટલે આવનારી જે પેઢી છે અથવા તો આજની જે યુવા પેઢી છે, એમને જો ધર્મની સાથે જો સાંકળીને રાખવા હોય તો કંઈક આવું જો મમ્મી ઘરની અંદર સરસ મજાનો બનાવી બનાવીને પીરસે તો એ લોકો પણ ઈઝીલી આ બધા રિચ્યુઅલ્સ છે ને ફોલો કરી શકે. ચોક્કસ. અને એમને પણ કંઈક તપ કરવાની પણ ઈચ્છા થાય કે ના, ચલો સરસ મળે છે, મારે એકાસણું કરવું છે, કે એકાસણું કરશું તો મમ્મી સરસ કંઈક બનાવીને જમાડશે. એવું નહીં કે ચલો રોટલી દાળ ભાત શાક ખાઈ લીધું. જી જી, સાચી વાત છે.
તો આજે આપણે શું શીખવશું શ્રોતાઓને? આજે આપણે એવી જ એક વાનગી લઈને આવ્યા છીએ અને એ છે વટાણાની પાઉંભાજી. એટલે ખાલી પાઉંભાજીની અંદર તમે ક્યાંય બીજા કોઈ પણ લીલોતરીનો ઉપયોગ નહીં કરો? ના, કોઈ પણ લીલોતરીનો ઉપયોગ નહીં, ઇવન ટમેટાનો પણ ઉપયોગ નથી કરવાનો. આમ છતાં પણ એનો કલર એકદમ ભાજી જેવો જ આવશે અને એનો સ્વાદ પણ એકદમ ભાજી, તમે ભાજી ખાતા હો એવું જ લાગે. અને આ ભાજી સાથે તમે પરાઠા બનાવી દો એટલે ભાજી ને પરાઠા આ બે વસ્તુ હશે ને તો કોઈ ત્રીજી વસ્તુની જરૂર પણ નહીં પડે તમને. આ હા હા શું વાત છે! તો હવે જલ્દી જલ્દી આ રેસીપી અમને શીખવી દો. ચોક્કસ. તો સૌથી પહેલા આપણે વટાણા જોઈશે. હવે વટાણા બે ટાઈપના આવતા હોય, સૂકા વટાણા. સૂકા વટાણા એક સફેદ કલરના આવતા હોય અને એક લીલા કલરના આવતા હોય. જી સફેદ કલરના જે વટાણા આવે છે ને એનો ઉપયોગ આપણે રગડો બનાવવામાં કરતા હોઈએ છીએ અને બીજા લીલા વટાણા આવતા હોય છે. તો આ ભાજીમાં આપણે સૂકા લીલા વટાણાનો ઉપયોગ કરીશું. તો આપણે અડધો કપ સૂકા લીલા વટાણા લેવાના છે અને એને બાફી લેવાના છે. એને તમે 2 કલાક પલાળશો અને પછી લગભગ 5 થી 6 વિસલ વગાડશો એટલે સરસ રીતે બફાઈ જશે. વટાણાને બફાતા બહુ વાર નથી લાગતી હોતી. તો આ રીતે તમારે પહેલા વટાણા બાફીને તૈયાર કરી લેવાના છે. એના સિવાય 1 ટેબલ સ્પૂન તેલ, 1 ટેબલ સ્પૂન ઘી, 1 ટીસ્પૂન જીરું, 2 ટીસ્પૂન આખા લાલ મરચાની પેસ્ટ, એટલે આખા લાલ મરચા જે કાશ્મીરી લાલ મરચા અથવા તો તીખા લાલ મરચા એ બેનું કોમ્બિનેશન પણ તમે લઈ શકો છો. ફક્ત તમે જે આપણે વઘારના લઈએ છીએ ને લાલ મરચા, જી ફક્ત તો એ લેશો ને તો તીખાશ વધી જશે. એટલે તમારા ઘરમાં જે મરચા મરચા હોય એને ગરમ પાણીમાં તમે પલાળી નાખો 10 થી 15 મિનિટ અને પછી એને ક્રશ કરીને એની પેસ્ટ બનાવી લેવાની છે. આ પેસ્ટ બનાવવાનું કારણ એ છે કે આપણે ટમેટાનો ઉપયોગ નથી કરતા, છતાં પણ આપણે કલર સરસ જોઈએ છે. જી અંબાજીનો જે કલર આવે એવો કલર જોઈએ છે. તો એ કલર માટે આપણે આ આખા લાલ મરચાની પેસ્ટનો ઉપયોગ કરીએ છીએ. જો તમને એમ થાય કે મને કલરમાં થોડો કોમ્પ્રોમાઇઝ ચાલશે તો તમે આખા લાલ મરચાની પેસ્ટને બદલે આપણા જે મરચું પાવડર હોય ને જે આપણે રોજબરોજ રસોઈમાં વાપરતા હોઈએ એને તમે 10 મિનિટ ગરમ પાણીમાં પલાળી નાખો તો પણ સરસ કલર મળશે. ક્યારેક એવું થાય કે ઉતાવળ હોય અને આ આ વસ્તુ આપણે ન પોસિબલ થાય કે હવે આ મરચાની પેસ્ટ રહી ગઈ છે તો પછી હવે આપણે આ આ વાનગી નહીં બનાવી શકીએ, એવું નથી. પણ લાલ મરચું પાવડર લઈ અને એને તમે નવસેકા પાણીમાં 10 થી 15 મિનિટ પલાળી લેશો ને એટલે એનું કલર વધારે સરસ ખીલી જશે. તો તમે એવું પણ કરી શકો છો. એની સાથે 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, પછી 2 ટીસ્પૂન પાઉંભાજીનો મસાલો લેવાનો છે, 1/2 ટીસ્પૂન હિંગ, 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણાજીરું, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન મીઠું. અને હવે જો તમે લીંબુ વાપરતા હો તો લીંબુનો રસ લઈ શકો છો, અથવા લીંબુ ના વાપરતા હો તો ખટાશ માટે તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો, અથવા ઘણા લોકો લીંબુના ફૂલ વાપરતા હોય, જે તમે તમારી રીતે વાપરતા હોય એ તમે ઉપયોગમાં લઈ શકો છો. જી હવે આપણે ભાજી બનાવવાની શરૂઆત કરીશું. તો જે લીલા વટાણા આપણે બાફીને રાખ્યા છે એને સરસ રીતે મેશ કરી લેવાના છે. એકદમ એનો માવો બનાવી નાખવાનો, છુંદો કરી નાખવાનો છે. જે રીતે આપણે ભાજી પાઉં બનાવતી વખતે કેમ એને એકદમ નાખીએ એવી રીતે આને મેશ કરી લેવાના છે. હવે 1 કડાઈમાં ઘી અને તેલ લઈ એમાં જીરુનો વઘાર કરવાનો છે. જીરું ખીલે ને એટલે સૂંઠ પાવડર ઉમેરવાના છે. 5 ટીસ્પૂન જેટલો સૂંઠ પાવડર ઉમેરીશું. સૂંઠ પાવડર ઉમેરવાના કારણે આપણે જે આદુ મરચાનો જે વઘાર કરતા હોઈએ ને એ આદુની ફ્લેવર એટલે કે એ સૂંઠ પાવડરના કારણે એક સરસ ફ્લેવર મળશે તમને. હવે એની અંદર આખા લાલ મરચાની પેસ્ટ, પાઉંભાજી મસાલો, હિંગ, હળદર, ધાણાજીરું, ચાટ મસાલો અને મીઠું આ બધી જ વસ્તુ ઉમેરી અને થોડું પાણી ઉમેરી દેવાનું છે. અને થોડું પાણી ઉમેરી અને પછી સરસ રીતે એને 1 મિનિટ માટે કૂક કરી લેવાનું છે, જેથી કરીને બધા મસાલા છે એ સરસ રીતે કૂક થઈ જાય. હવે એની અંદર આપણે જે બાફીને મેશ કરેલા જે વટાણા તૈયાર કર્યા હતા એ ઉમેરી દેવાના છે. એ ઉમેરી અને ફરીથી આપણે એને જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવાનું છે અને સરસ રીતે મિક્સ કરી અને પછી એને ઢાંકીને લગભગ 7 થી 8 મિનિટ સુધી કૂક થવા દેવાનું છે. અને છેલ્લે તમે એની અંદર લીંબુ ઉમેરી શકો છો અથવા તો આમચૂર પાવડર ઉમેરી શકો છો. એકદમ સરસ રીતે મિક્સ કરી લો અને પછી તમે જ્યારે એને સર્વ કરશો અને તમે જોશો તો એનો કલર, એનો સ્વાદ તમને એવું લાગશે નહીં કે આની અંદર તમે કોઈ શાક પણ નથી ઉમેર્યા, ટમેટા પણ નથી ઉમેર્યા, છતાં પણ ભાજી બનાવી છે તમે. તમે મને કહ્યું કે લીલા વટાણાની ભાજી બનાવશો, એટલે મારા મનમાં પહેલો પ્રશ્ન એ જ હતો કે આ ભાજીનો કલર છે ગ્રીન હશે તો એ કેવી દેખાશે. અને સૌથી પહેલા એવું છે કે કોઈ પણ ડીશ ને આપણે જયારે ખાતા હોઈએ છીએ ને એની પહેલા પહેલા એને આપણે આંખથી ખાતા હોઈએ છીએ, મતલબ બહુ સારી. જોઈને એમ થાય છે. તમે મારો જે પ્રશ્ન હતો એ અત્યારે એનું સમાધાન મને મળી ગયું છે કે
કે દેખાવમાં પણ એકદમ સરસ મજાની ચટાકેદાર કલર થયો છે અને હા સ્વાદ તો સરસ છે જ. તમે સર્વ કરશો ને તો કોઈ કહેશે નહીં કે આ ફક્ત વટાણાની ભાજી બનાવેલી છે, સ્વાદ આવે છે ને એટલો સરસ એનો કલર આવશે. જી અને પર્યુષણ માટે જો તમે આ બનાવશો તો છોકરાઓ હોંશે હોંશે એકાસણા ને બેસણા કરશે કે ના ના મમ્મી સરસ બનાવીને આપે, આપણે કઈ કરવામાં વાંધો નથી. સાચી વાત છે. અને આપે કહ્યું કે વટાણાની ભાજીની સાથે ગરમા ગરમ પરોઠા સર્વ કરી શકાય. હા બસ બસ. અને આ જ વસ્તુ એવી છે કે તમે વટાણા એટલે આ અત્યારે તો આપણે પર્યુષણ માટે તો સ્પેશિયલી બનાવીએ છીએ, પણ ઘણી વખત કેવું થાય કે 8મા અને 14 ના પણ આવી રીતે જૈન લોકો વેજીટેબલ નો ઉપયોગ નથી કરતા હોતા, તો ત્યારે જો ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો આપણે એવું થાય કે હવે એને ખીચડી થોડી ખવડાવવાની હોય, પણ ત્યારે તમે જો આવી વાનગી બનાવો તો તમને કોઈ પ્રોબ્લેમ જ નહીં આવે કે ભાઈ હું શું બનાવું એમ કે. એટલે ઘણી બધી વાનગીઓ એવી છે, એવું નથી કે ના કઈ બની ન શકે. અને આ જ વટાણા છે, સૂકા વટાણાનું તમે શાક પણ બનાવી શકો છો અને સૂકા વટાણાની તમે ભાજી પણ બનાવી શકો છો. બંનેમાં ટાઈમ એટલો જ લાગવાનો છે, વટાણાને બાફવાના છે અને વટાણાને વઘારવાના છે, પણ બંનેના સ્વરૂપ અને સ્વાદ એકદમ બદલી જાય છે. બહુ સરસ મજાની રેસીપી આપે આજે શેર કરી છે. ચોક્કસથી બધા બનાવશે, મને લાગે છે કે વટાણાની ભાજી આ વખતે પર્યુષણમાં બધાના ઘરે બનશે. તો સુરભીબેન આટલી સરસ મજાની વટાણાની ભાજી આજે આપે અમને શીખવી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને બધાને પર્યુષણની ખૂબ ખૂબ શુભકામનાઓ. મન વચન કાયાથી કોઈને પણ હું તકલીફ ના આપું એવા ભાવ સાથે તમે 8 દિવસના પર્યુષણ ઉજવો એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છા. જી, તો આવતા સપ્તાહે આપને ફરી મળીશું, ત્યાં સુધી આવજો. તો શ્રોતા મિત્રો, અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં છે ડોક્ટર રુચિ શાહ. કેમ છો રુચિ મેડમ? યસ ભૂમિબેન, ઓલ વેલ, આઈ એમ ગુડ. તમે કેમ છો? એકદમ ફાઇન. રુચિબેન, આજે તમે સુરભીની સોડમ કાર્યક્રમમાં આપણા લિસનર્સ માટે આજે તમે કઈ રેસીપી લઈને આવ્યા છો? યસ, આજની રેસીપી છે ફરાળી કઢી પકોડા. યુઝ્યુઅલી આપણે રાજસ્થાની કઢી પકોડા ખૂબ જ ખાધા હશે, તો આજની એકચ્યુઅલી રેસીપી છે એ મારી મોમ એન્ડ મારી મધર ઇન લો બંનેની અલગ અલગ રેસીપી છે. એમાં થોડો ટ્વિસ્ટ આપી અને બંનેનું ફ્યુઝન કરીને આ રેસીપી મેં ક્રિએટ કરી છે. અરે વાહ, તો એના માટે ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા જોઈશે? આપણે સૌથી પહેલા કઢી બનાવવા માટેની સામગ્રીમાં છાશ જોઈશે, એક નંગ બાફેલું નાનકડું બટાકું જોઈશે, 4 ટેબલ સ્પૂન સિંગદાણાનું બુકો, 1 નાનકડો ટુકડો આદુનું છીણેલું, 3-4 મીઠા લીમડાના પાન, લાલ મરચાનો પાવડર 1 ટીસ્પૂન, ધાણા જીરું પાવડર 1.5 ટીસ્પૂન, ખાંડ 1 ટીસ્પૂન, જીરું 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર. અને પકોડા માટેની સામગ્રીમાં આપણે જોઈશે બાફેલા બટાકા 2-3 નંગ, 1 વાટકી શિંગોડાનો લોટ, 2-3 નંગ ઝીણા સમારેલા લીલા મરચા, 1 ટેબલ સ્પૂન છીણેલું આદુ, 1/2 ટેબલ સ્પૂન મરી પાવડર, મીઠું સ્વાદ અનુસાર, 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ અને ઝીણી સમારેલી કોથમીર. તો આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ ની મદદથી આપણે હવે બનાવવા જઈ રહ્યા છીએ ફરાળી કઢી અને પકોડા. તો સૌથી પહેલા શું કરીશું, રેસીપી જણાવશો? સૌથી પહેલા કઢી બનાવવા માટે એક કડાઈમાં તેલ મૂકવાનું છે, ત્યારબાદ તેમાં જીરું અને મીઠા લીમડાના પાન મૂકી છાશનો વઘાર કરવાનો છે, ત્યારબાદ તેમાં ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, ખાંડ અને મરચાનો પાવડર નાખી મિક્સ કરવાનું છે, અને તે થાય પછી તેમાં 1 ટીસ્પૂન જેટલું છીણેલું આદુ ઉમેરી દેવાનું છે, અને જે આ કઢી આપણે બનાવીએ છીએ એને ધીમા તાપે 5-1 મિનિટ ઉકળવા દેવાની છે. પછી ત્યારબાદ તેમાં બાફેલું બટાકું મેશ કરીને ઉમેરવાનું છે અને સાથે સાથે તેમાં સિંગદાણાનો પાવડર છે એ એડ કરી અને આપણે આ કઢીને 5-7 મિનિટ ઉકળવા દેવાની છે. એ સાઈડમાં થતું જાય ત્યારે સાથે સાથે આપણે પકોડાની પણ તૈયારી કરી લેવાની છે. તો પકોડા બનાવવા માટે આપણે સૌથી પહેલા એક બોલની અંદર બાફેલા બટાકા મેશ કરી લેવાના છે. પછી તેમાં આપણે સિંગોડાનો લોટ છે એ એડ કરવાનો છે. તેની અંદર ઝીણા સમારેલા મરચા, કોથમીર, છીણેલું આદુ એ બધું એડ કરવાનું છે. ત્યારબાદ તેમાં મીઠું, લીંબુનો રસ અને મરી પાવડર એડ કરી આપણે બધું મિક્સ કરવાનું છે. મિક્સ કરશું એટલે અત્યારે તો થીક હશે, તો એમાં 3-4 સ્પૂન જેટલું પાણી એડ કરી અને જે આપણે ભજીયાનું બેટર બનાવતા હોઈએ છીએ એવું બેટર
રેડી કરવાનું છે. અને એ બેટર રેડી થાય એટલે બેટર ને આપણે 10 થી 15 મિનિટ રેસ્ટ આપ એ રેસ્ટ આપ્યા બાદ આપણે એક કડાઈમાં તેલ લેવાનું છે. અને તેલ ગરમ થાય એટલે મીડિયમ સાઇઝ ના નાના નાના પકોડા ઉતારવાના છે. પકોડા ઉતારતી વખતે ખાસ ગેસ ની ફ્લેમ છે એ આપણે મીડિયમ રાખવાની છે, કારણ કે સિંગોડાનો લોટ છે એને થોડું કુક થતા વાર થાય છે, એ અંદરથી કાચા ના રહે એ માટે. તો ગેસ ની ફ્લેમ આપણે મીડિયમ રાખી અને પકોડા ને ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તળવાના છે. એ તળાઈ જાય એટલે પકોડા સાઈડ માં મૂકી દેવાના છે. પછી આપણે કઢી જે ઉકળતી હોય તેમાં આ પકોડા છે એ એડ કરી દેવાના છે અને 2 થી 3 મિનિટ માટે આ આપણે ઉકળવા દેવાનું છે. પછી આપણે એને કોથમીર છે કે પછી દાડમ છે બધાથી ગાર્નિશ કરી અને ફરાળી કઢી પકોડા રેડી થશે આપણા, જે આપણે ફરાળી ખીચડી અને ફરાળી થેપલા સાથે એન્જોય કરી શકશું. તો બહુ સરસ મજાના ફરાળી કઢી પકોડા આપે આજે શીખવ્યા છે. અને રુચિબેન હવે બીજી રેસીપી આપ કઈ શીખવવાના છો? આપણે સાબુદાણાની ખીચડીની રેસીપી હું શેર કરીશ, જે થોડી હું અલગ રીતના બનાવતી હોઉં છું. ઓકે. યસ, તો હું યુઝ્યુઅલી દૂધી ને બધું એડ કરીને બનાવતી હોઉં છું એટલે થોડું હેલ્થ માટે બી સારું રહે. અને દૂધી યુઝ્યુઅલી આપણે ફરાળમાં બી લેતા હોઈએ છીએ. જી જી. તો એના માટે ઇન્ગ્રીડિયન્ટ્સ કયા કયા જોઈશે? આપણે એક બોલ પલાળેલા સાબુદાણા લેવાના છે, પછી સિંગદાણાનો ભૂકો એક નાની વાટકી, એક નાના દૂધીનો ટુકડો છીણીને, એક નાનું બટાકું છીણીને, સમારેલા લીલા 2 થી 3 નંગ મરચા, આદુનો એક ટુકડો છીણીને, ખાંડ 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, લીંબુનો રસ 1 ટેબલ સ્પૂન, તેલ 2 ટેબલ સ્પૂન, જીરું 1 ટીસ્પૂન. અને હવે એને બનાવવા માટેની રીત જણાવશો? યસ, આપણે યુઝ્યુઅલી સાબુદાણાની ખીચડી બનાવતા હોઈએ છે તો સાબુદાણા આપણે 3 થી 4 કલાક પહેલા પલાળી દેતા હોઈએ છે. તો એનાથી જ આપણે આ રેસીપી સ્ટાર્ટ કરવાની છે. સૌથી પહેલા આપણે કડાઈમાં તેલ લઈશું 2 ટેબલ સ્પૂન જેટલું. તેલ થોડું ગરમ થાય એટલે એની અંદર આપણે જીરું એડ કરીશું. પછી તેની અંદર આપણે લીલા જે સમારેલા મરચા છે એ અને છીણેલું આદુ એડ કરી અને 1 થી 2 મિનિટ માટે એને કૂક થવા દઈશું, જ્યાં સુધી આપણે આદુની અને મરચાની ફ્રેગરન્સ ના આવે ત્યાં સુધી. એ કૂક થાય પછી એની અંદર આપણે છીણેલું બટાકું અને છીણેલી દૂધી એડ કરીશું. અને એ એડ કર્યા બાદ આપણે મીઠું એડ કરવાનું છે, એટલે દૂધી અને બટાકામાંથી થોડું પાણી છૂટું પડે અને પ્રોપરલી કૂક થઈ જાય. આમ બી બટાકું છીણેલું છે એટલે કૂક થતા વાર નહીં થાય, એટલે આપણે મીઠું એડ કરી અને 4 થી 5 મિનિટ માટે દૂધી અને છીણેલા બટાકાને આપણે કૂક થવા દેવાનું છે. એ કૂક થાય એમાંથી સામાન્ય પાણી છૂટું પડે એટલે આપણે તેની અંદર શિંગદાણાનો પાવડર છે એ એડ કરીશું અને ફરી આપણે 2 થી 3 મિનિટ શિંગદાણાનો પાવડરને કૂક થવા દઈશું. એ કૂક થાય ત્યારબાદ આપણે એની અંદર પડાલેડા સાબુદાણા છે એ મિક્સ કરવાનું છે અને એ મિક્સ કરી તેમાં ખાંડ લીંબુનો રસ એ એડ કરી અને 2 થી 3 મિનિટ કૂક થવા દેવાનું છે. અને બને તો માથે આપણે એક વેસલ ઢાંકી દેતા હોઈએ છીએ એટલે યુઝ્યુઅલી સાબુદાણા ને બધું એકદમ પ્રોપર મિક્સ થઈ જાય અને ટેસ્ટ એકદમ એમાં ભળી જાય. પછી એના ઉપર આપણે કોથમીર અને દાડમ નું ગાર્નિશિંગ કરશું. ઓકે, એટલે આ હતી આપણે સાબુદાણાની ખીચડી પણ જેની અંદર આપણે દૂધીનો ઉપયોગ કર્યો છે. રુચિબેન, આજે તમે સુરભીની સોડમ કાર્યક્રમમાં આવ્યા અને ફરાળમાં લેવાતી 2 રેસીપીઝ અમારી સાથે શેર કરી છે, કઢી પકોડા અને સાબુદાણા ખીચડી. એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ભૂમિબેન, આપની સાથે વાત કરી મને ખૂબ જ આનંદ થયો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો. તો શ્રોતા મિત્રો, આજની રેસીપીઝ આપને કેવી લાગી? આપના પ્રતિભાવો અને આપ પણ આપની વાનગી સુરભીની સોડમ કાર્યક્રમમાં અમારી સાથે શેર કરવા ઇચ્છતા હો તો અમને વોટ્સએપ કરો 9424-21-254 પર. તો આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે આપને ફરી મળીશું. ટિલ ધેન, ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી, બી ફૂડી એન્ડ બી હેપી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ.
કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.